ગુડ મોર્નિંગ બાળ મિત્રો, આશા રાખું છું બધા મજામાં જ હશો. મજામાં છો ને ફ્રેન્ડ્સ? આજે આપણે બુકમાં પેજ નંબર 153 ઓપન જુઓ. શું તમને કેટલી પેજ કેટલી આકૃતિઓ આપી છે જોઈ? બરાબર છે. તો એની આપણે શું કરવાની છે? બાઉન્ડ્રીની લેન્થ શોધવાની છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તમે મને એમ કહો, તમે બધાએ ઘણા બધા ફાર્મ જોયા જ હશે. બરાબર છે. કેટલાક સ્ક્વેર હશે, કેટલાક રેક્ટેંગલ હશે. બરાબર છે. તો આ બધા ફાર્મનું મેઝરમેન્ટ એટલે કે માપ કાઢવાનું હોય. બરાબર. તો જે પ્રમાણે એની બાઉન્ડ્રી હોય એ પ્રમાણે એનું માપ હોય છે. બરાબર. ચલો જુઓ. તો બુકમાં તમને અહીંયા 4 શેપ આપ્યા છે, એ બી સી એન્ડ ડી. બરાબર. પણ તમને એમ થતું હશે કે આનો માપ આપણે કઈ રીતે શોધીશું? તો શું કરશું? જ્યારે આવા શેપ્સ હોય ત્યારે આપણે એનું મેઝરમેન્ટ, એની બાઉન્ડ્રી બરાબર દોરી વડે શોધીશું. તો આપણે એક દોરી લઈશું અને તેના વડે આનું માપન કરીશું. ત્યારબાદ એને સ્કેલ ઉપર માપીશું. જેટલી સેન્ટીમીટર આવશે બરાબર એ એનું માપ કહેવાશે. ચલો તો આપણે આ સરસ મજાની એક એક્ટિવિટી કરીએ. બધા રેડી છો ને? મિત્રો, આ રીતે આપણે શું કરશું? દોરો લઈશું. દોરાને સૌથી પહેલાં અહીંયા ઘડી એક કોર્નર ઉપરથી સ્ટાર્ટ કરીશું. આ રીતે તમારે દોરાને શું કરવાનો છે? જે તમને જે આકાર આપ્યો છે એની હડ ઉપર તમારે આ રીતે મૂકતા જવાનું. અને હડ ઉપર મૂકતા જશો તેમ તેમ તમને દોરો મળતો જશે. આ રીતે તમારે દોરાને શું કરવાનું છે? જ્યાં સુધી આપણે ફર્સ્ટ જ્યાંથી જોઈન્ટ કર્યું છે ત્યાં આપણે એને આ રીતે જોઈન્ટ મારવાનું. એટલે કે આ રીતે જોઈન્ટ થવો જોઈએ. તો અહીંયા ગાડી આટલો દોરો મેં એ ચોરસમાં વાપરો. કેટલો હતો? આટલો દોરો. તો એ ચોરસની હડની લંબાઈ કેટલી થશે? તો હવે આપણે શું કરીશું? આ જે દોરો આટલો મેં લીધો છે એને આપણે શું કરીશું? ફૂટપટ્ટીની મદદથી માપીશું. તો ચાલો આપણે એને ફૂટપટ્ટીની મદદથી માપીએ. જો આ હવે આપણી પાસે ફૂટપટ્ટી હોય એની ઉપર આ દોરાને આપણે 0 ઉપર એનો એક એ મૂકીશું અને બીજો જે આપણે માપ કર્યું છે તે આટલે. તો જુઓ, મારું 11 સેમી માપ થાય છે. આ દોરો જેટલો વાપરાયો છે એવે એ વિભાગમાં એટલો કેટલો થાય છે? 11 સેમી થાય છે. એટલે આપણે કહી શકીએ કે આ જે એ આકાર છે એની હદની લંબાઈ કેટલી હશે? 11 સેમી હશે. એવી જ રીતે આપણે ફરીથી બી આકારની હડની લંબાઈ માપીશું. તો સૌથી પહેલાં તમારે કોઈ પણ એક જગ્યાએ દોરાને સ્થિર કરવાનો અહીંયા, અને ત્યાર પછી દોરાને આ રીતે મૂકતા જવાનું. જેમ જેમ દોરા મૂકતા જશો તેમ તેમ તમને એની હડની લંબાઈ મળતી જશે. ડાયરેક્ટ સુધી આપણે જ્યાં સુધી આપણે પહેલો આકાર એ કર્યો છે ત્યાં સુધી આપણે શું કરીશું? આ દોરાને લઈ જઈશું. બરાબર. એટલે આટલો દોરો જુઓ, આટલો દોરો હદ બીમાં આકાર બીની અંદર વપરાયો છે. તો જોઈએ કે આકાર બીની હદની લંબાઈ કેટલી થાય છે. તો જુઓ, આકાર બીની હદની લંબાઈ 14 સેમી જેટલી થાય છે. કેટલી થાય છે? 14 સેમી જેટલી થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે તમારે પણ દોરો લેવાનો છે અને આકાર સી અને આકાર ડીની હડની લંબાઈ કેટલી છે તે તમારે દોરાની મદદથી શોધી કાઢવાનો છે. વિદ્યાર્થી મિત્રો, જોયું ને, દોરીનો યુઝ કરીને આપણે શું કર્યું? શેપ એ એન્ડ શેપ બી ની બાઉન્ડ્રીની લેન્થ શોધી કાઢી. શોધીને બરાબર છે. હવે જો એમાં શું કીધું છે આપણને કે આ ફિગરમાં, આ કેટલા સ્ક્વેર છે બરાબર, કેટલા ચોરસ આપ્યા છે. તો આપણે શું કરવાનું છે? હવે આ ફિગરની અંદર કેટલા સ્ક્વેર આપ્યા છે તે શોધવાના છે. કેટલા સ્ક્વેર સપાયેલા છે ફ્રેન્ડ્સ? પહેલાં તો જુઓ, તમે અહીંયા ફિગર જોઈ શકો છો. બરાબર. આપણે ફિગર એ નો શેપ ડ્રો કર્યો છે. આ જેટલા પણ સ્ક્વેર છે એ બધા સ્ક્વેર 1 સેમી, એક સ્ક્વેર 1 સેમી છે. બરાબર છે. એનું માપ 1 સેમી. હવે જો અહીંયા જે આ આખા સ્ક્વેર છે બરાબર, એ કેટલું માપ હશે? તો આખા સ્ક્વેર નું માપ બરાબર 1 સેમી. બરાબર. જે ફૂલ સ્ક્વેર છે
1, 2, 3, 4, 5, 6, 7, 8.
ખૂબ જ મજા આવશે અને મને આશા છે તમે બધા જ કરશો બરાબર. બુકની અંદર